થી પણ જોયું છે અને પાટણ કે જ્યાં ઘણો પ્રવાસ પણ કર્યો છે અને પાટણ એક એવી સીટ છે જ્યાં ઠાકોરનું વર્ચસ્વ ત્યાં વધારે છે એટલે કે એસસી એસટી નું પણ વર્ચસ્વ ત્યાં વધારે છે ભલે ઠાકોર વર્ષિસ ઠાકોરની લડાઈ છે અને છેલ્લા પાંચ વર્ષમાં બીજેપીની સામે ઘણા એવા તો આગળ એ વિગતો સુધી પહોંચાડીશું પણ જે આંકડા સામે આવી રહ્યા છે તે અપડેટ થઈ રહ્યા છે પણ ઇન્ડિયા ગઠબંધન એ પાંચ બેઠકો પર આગળ દેખાઈ રહ્યું છે પ્રાથમિક વલણમાં ઇન્ડિયા અલાયન્સ પાંચ બેઠકો પર આગળ જુઓ ઇન્ડિયા ત્રિપલ વન પર અત્યારે છે એનડીએ બસો ને છાસઠ અધરના ફાળે પચાસ જતી હોય તેવું દેખાઈ રહ્યું છે પણ જે ગુજરાતની આપણે વાત કરીએ તો એ ગુજરાતનો આંકડો બીજેપી માટે તો ખરેખર ચિંતાનો વિષય કહી શકાય કારણ કે જ્યાં પાંચ લાખની લીડ વિધિ સેટ કરવામાં આવી હતી બે નો સંકલ્પ હોય તો સ્વાભાવિક છે કે આ આંકડો થોડો ખૂંચે બીજેપી માટે આ ચિંતા ખરી ઇન્ડિયા પાંચ ઉપર આપ એક ઉપર બિલકુલ અને આ ગુજરાતને લઈને વિગતો જે સ્ક્રીન પર છે ભાજપ અત્યારે વીસ પર આખર ચાલી રહી છે હવે જોવાનું એ રહ્યું કે આમાં કેટલી ફેરબદલ થાય છે ક્યાં પરિણામ સ્થિર થાય છે આપણી સાથે મહેમાનો જોડાયેલા છે એમને ચર્ચામાં જોડી દઈ નરેશભાઈ આવ્યા છે નરેશભાઈની પહેલી કમેન્ટ લઈ લઈ નરેશભાઈ આંકડાઓ જે અત્યારે છે સૌથી પહેલા તો આપણે જો ઓવરઓલ વાત કરવા જઈએ તો બસો બોતેરની નજીક છે પ્રાથમિક વલણમાં એનડીએ આપની ઓપની કમેન્ટ ના એટલે જે એક્ઝિટ પોલ છે એક્ઝિટ પોલ મુજબ જ અત્યારે જે રુઝાન આવી રહ્યા છે એટલે મને એવું લાગે છે કે બસો બોતેરનો આંકડો જે છે એ તો ભાજપ છે એ વટાવી જશે પણ તમે જે માહિતી આપી રહ્યા છો ને જે બ્રેકિંગ આપી રહ્યા છો એમાં મહત્વની વાત એ છે જેમ કે આપણે બિહારની વાત કરીએ તો બિહારમાં લાલુ પ્રસાદ યાદવની બંને દીકરીઓ છે પાછળ ચાલી રહી છે બીજી બાજુ અનુરાગ ઠાકુર અને કંગના રેનોત તમે વાત કરી છે તો જે દિગ્ગજ નેતાઓ છે કે જેમની જીત છે એ ફાઈનલ જ હોય છે એ બધામાં કંઈક ફેરબદલ દેખાઈ રહ્યો છે અને હું કે મોટી લડાઈ જીતી જવાય કેટલીક બિગ હારી હારી જાય